તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાદ વિષય અંગ્રેજી અને સેકન્ડ લેંગ્વેજ અને એમાં આજે આપણે યુનિટ ફાઈવ જોવાના છીએ એમની શુભ શરૂઆત કરવાના છીએ પાછું ફોલો બોલો બોલો ફરીથી દીધું એમ પાછું બોલો ફરીથી પાછું બોલવાનું નહોતું એ ગીત ગાયું હતું મસ્ત મજાનું ગીત ગાયું હતું આપણું ગમતું ગીત હતું એ લાઈફમાં એક ગીત તો એવું હોવું જ જોઈએ કે જે અલગ પ્રકારની વાળું હોય અથવા તો વધારે પડતું જે પણ તમને જે પણ ગમતું હોય મતલબ કે એકસો સ્પીડે ગીત જાય જાય અંદરના શું શબ્દ હોય એ આપણને ખબર ન પડે શ્વાસ વગર ના ગીત હોય બ્રિથલેસ ગીત હોય એવા ગીત તમે સાંભળતા હોય એવું તમને ગમતું હોય તો

अगर आपको जरूर पड़े तो वैसे तो आप तो होशियार ठहरे जिम्मे जी, इसलिए आप देखते हैं तो भी ठीक है नहीं देखते हैं तो भी ठीक है है कि नहीं चलो जो चल क्यूटनेस निकली है क्यूटनेस इट इज माय क्यूटनेस क्यूटनेस

એમ ચાલ તો હવે ફાઇનલી આપણે શરૂઆત કરીએ એન્ટ મતલબ શું થશે કીડીઓ નો અહીંયા પાઠ જોવાના છે આઠમા ધોરણમાં તમે એક યુનિટ જોઈ ગયા એન્ટને લગતું અને હવે ફરીથી તમે એક એન્ટને લગતું કીડીનું કિડીનું એક જોવાના છે મસ્ત મજાનું છે ચાલો શરૂઆત કરીએ તો ફોલોઇંગ બિહેવિયર વોઝ નોટિસેડ બાય અ સાયન્ટિસ્ટ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ ફોલોઇંગ સ્ટડી ફોલોઇંગ સ્ટડી એટલે અ ફોલોઇંગ બિહેવિયર એટલે કે જે પાછળનું ફોલોઇંગ મતલબ કે અનુસરણ કરતું જે વર્ણન છે વોઝ નોટિસેડ એટલે કે નોંધાયું છે બાય અ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા નોંધવામાં આવ્યું છે વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ કે જે વોઝ મેકિંગ એટલે કે કરી રહ્યા છે સ્ટડી એટલે કે અભ્યાસ ભાઈ અભ્યાસ કરી રહ્યા છે ઓફ એન્ટ એટલે કે કેડીઓ પર અહીંયા તમને નીચે કીડીઓનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે કે જેમાં કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાની રીતે અભ્યાસ કર્યા છે કીડી પર અભ્યાસ કર્યા છે અને એ તમારે અહીંયા જોવાનું છે અભ્યાસ એ કરે ને ભણવાનું તમારે સારું ન કહેવાય તૈયાર માળે મળે હું પહેલાં બીજું બોલવા નથી પણ પછી મને એમ થયું કે આ વૈજ્ઞાનિકો આ કરે આપણને આપણા માટે કરે બાને આપણને જાણવા મળે છે કે ખરેખર કેવી રીતે બધી સ્ટ્રકચર ચાલે છે આ દુનિયામાં કેવી રીતે લોકો જીવે છે જીવ કેવી રીતે જીવે છે એ આપણને આ વૈજ્ઞાનિકો દ્વારા જ જાણવા મળે છે તો આ વૈજ્ઞાનિકોને એક સેલ્યુટ તો થઈ જ જાય ત્યારબાદ અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ નંબર ઓફ એન્ટ્સ એટલે કે મોટા ભાગની કેડીઓ જે હતી વર ડાઉન ઇન ધ પીટ એટલે કે ખીખાડામાં હતી ખીડેવાની પરંતુ ક્યાં હતી ખાડામાંથી પીટ મતલબ શું થશે ખાડો થશે તો મોટા ઘણી સંખ્યામાં જે કીડીઓ છે એ કીડીઓ ખાડામાં હતી વેર ધે હેડ કિલ સમ ફ્લાઈઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ કે જ્યાં તેમને કિલ એટલે કે મારી નાખી હતી સમ ફ્લાઈઝ મતલબ કે કેટલીક માખીઓને એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ અને બીજા એવા કેટલાક જીવજંતુઓ છે કે જેમને ખોરાક માટે આ કીડીઓએ મારી નાખી હતા જો કે કીડીઓ એનો તો મારિયા પરંતુ મરેલા ત્યાં પડ્યા જ હતા માખીઓ હતી કે જે पडेली होती मरेली पडेली आहे ધ એન્ડ બિગેન ફેચિંગ ધ સ્મોલ બાઇટ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ટ હિલ એન્ડ બિગેન એટલે કે કીડીઓએ શરૂ કર્યું ફેચિંગ એટલે કે ભેગું કરવાનું ધીઝ ઇન્સેક અપ ધેર એન્ડ હિલ સ્મોલ બાયટ્સ ઓફ એટલે કે નાના ટુકડામાં ધીઝ ઇન્સેક એટલે કે આ જે જીવજંતુઓ છે એમને અપ ટુ ધેર એન્ટ હિલ એટલે કે તેમના દરમાં લઈ જવાનું એમણે શરૂ કર્યું ધીસ વોઝ અ આડિયો વર્ક ફોર ડેમ એન્ડ ધીસ વોઝ અ આડિયો વર્ક ફોર ડેમ સૌથી વધારે મુશ્કેલવાળું કામ છે એમના માટે આડિયો મતલબ કે વધારે પડતું મહેનતી વધારે પડતું સંઘર્ષવાળું આ કામ હતું એમના માટે હવે આપણે એમ કહેતા હોય જીવને કેવું સારું આટા મારવાના નામને તેમ એને કામ કરવાનું હોય એની એક અલગથી દુનિયા હોય એનું પણ પોતાની એક દુનિયા હોય કે જ્યાં એ કામ કરતા હોય સંઘર્ષ કરતા હોય છે અને આગળ આપણે આ પાઠ જોઈશું ને ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે કે ખરેખર યુનિટી તો ત્યાં જ છે ચાલો તો જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ જો આ સ્લાઇડ કમ્પ્લીટ થઈ હોય તો આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ સ્માર્ટ ગર્લ હાઈ સ્માર્ટ ગર્લ નામે એવું રાખ્યું છે સ્માર્ટ ગર્લ વાહ ભેવા ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ ધ ધ ધ ધ ધ ધ ઓફ 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 પીટ એન્ડ કન્સિડરિંગ એન્ટ મતલબ શું થશે બાજુઓ બાજુઓ ઓફ ધ પીટ એટલે એટલે કે કે ખાડાની જે છે સીધા હતી સ્ટીપ મતલબ કે શું હતી સીધા ઢોળાવાળી હતી અને સીધા ઢોળાવાળી વસ્તુ હોય ને એ કીડીઓને હું આપણે ચડવું હોય તો આપણને બળ પડી જાય આપણને કેટલો વજન લાગે આપણા ને આપણા શરીર નો લાગે

બે હંડ્રેડનું વજન ન જતા હોય એવી રીતે માણસ જે રીતે માણસોનું ગ્રુપ બે હજાર બે બે હજાર નહોતું કેટલા હતા બસો બસો પાઉન્ડનું વજન લઈ ન જઈ રહ્યું હોય એવી રીતે ઈચ ક્લાઇમ્બિંગ એટલે કે ચડી રહી અકલીફ એટલે કે ટેકરી ક્લિફ મતલબ શું થશે ટેકરી થશે એટ ધ સેમ ટાઈમ બરાબર એ જ સમયે એ જે કીડીઓ હતી એ કીડીઓ કેવી લાગતી હતી કે એક જ સાથે જાણે કે માણસોનું ગ્રુપ બસો હંડ્રેડ પાઉન્ડનું વજન લઈ જઈ રહ્યું હોય અને ટેકરીને એ જ સમયે ચડી રહ્યું હોય એવું લાગતું હતું એને એવું એ દ્રશ્ય લાગતું હતું ચાલો હવે જોઈએ એ દ્રશ્ય કેવું છે

ખરેખર આજે હિન્દી દિવસ છે તો આજે આપણે હિન્દીમાં જ બોલવું જોઈએ હિન્દીમાં જ બોલવું જોઈએ કારણ કે યાર હિન્દી સેકન્ડ લેંગ્વેજ થઈ ગઈ આપણી સૌથી વધારે દેશમાં સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે तो फर्स्ट नंबर ऊपर इंग्लिश आए से हिंदी आपड़े तो आ थर्ड नंबर चाइना तो खबर नहीं गुजराती तो हिंदी चलो तो भाई अभी तो हम हिंदी बोलेगे हाँ आजे अच्छा आजे ओके कभी कभी हम हिंदी घुसा देते वैसे हिंदी में तो हम इतने ज्यादा अच्छे तो है नहीं पर कभी कभी हम कुछ कुछ सेंटेंस में हिंदी को घुसा सकते हैं वहां पे हिंदी बोल सकते हैं बराबर

મિલા જબ હુવાહ કેટલી મોજમાં છે આવડિયા જે છે ને એડવર્ટાઇઝિંગ કરે છે ક્લોઝઅપ ની એડવરટાઇઝિંગ કરે છે એમ કે છે હા દોસ્તો લાઈફ મેં અગર આપકો સંઘર્ષ કરના પડે તો ડરના મત સાથ હાથ મેસેલોગ માર કે બુજી હુ ક્ષમા જો હે फिर से जल सकती है तूफानों से कश्ती भी निकल सकती है होके मायूस, ना बदल अपने इरादे होके मायूस, ना बदल अपने इरादे, तेरी किस्मत कभी भी बदल सकती है रख अपने लक्ष्य में हौसले को मजबूत रख अपने लक्ष्य में हौसले को मजबूत यकीनन मानो ये हौसला बिनो पंखा वाला हौसला जो है वो भी एक दिन उड़ान भरेगा यकीन न मानो कि ये बिना पंखों वाला जो हौसला है वो भी एक दिन जरूर उड़ान भरता है चलो तो आत्रण आ त्रीडियो कई कही रही है त्यार पी आप नेक्स्ट जो है

એટલે કે જીવ જંતુઓના ટુકડાને કેટલીક કીડીઓ જે છે એ વેન્ટ એટલે જતી જાય છે ઇન ફ્રન્ટ એટલે કે આગળ અને થોડી કીડીઓ જે છે એ વજન લઈને જતી હોય છે એ ઇન્સેકના ટુકડાઓ લઈને જતી હોય છે જ્યારે બીજી જે કીડીઓ છે એ આગળ જઈને ક્લિયર એટલે કે સાફ કરે છે

જે રસ્તાઓમાં અવરોધ ઉભા કરતા હોય એવા નાના પથ્થરો અને એવી રેતીઓને આપણે શું કરતી જવાની છે સાફ એ આપણે એ કરે છે એને એવી રીતે સંચાલન કરી નાખ્યો કે આપણે આટલી બધી કીડીઓ છીએ તો આટલી બધી કીડીઓમાંથી અડધી જે છે એ વજન લઈ જશે મતલબ કે ઇન્સેક્ટ છે ઇન્સેકના જે ટુકડા છે એ ટુકડા ઉપરની તરફ લઈ જશે અને બાકીની જે કીડીઓ છે રસ્તામાં આગળ ચાલશે રસ્તાને સાફ કરશે પથ્થર આવે તો એ પથ્થરને દૂર કરશે કે જે તેમના રસ્તામાં અવરોધ ઊભો કરતો હોય તેમના એટલે કે કોના રસ્તામાં આ ચાલે છે એમના રસ્તામાં નહીં જે વજન લઈને જઈ રહી છે એ કીડીઓના રસ્તામાં જે અવરોધ ઊભો કરે એમને શું કરતા જાય રિમૂવ કરતા જાય ચાલો અહિયાં સુધી ક્લિયર ગુડ ગર્લ હાઈ ગુડ ગર્લ હલ્લો આવી રિપ્લાય ટુગેધર એક સાથ રિપ્લાય દીજે તાકી મેમ આગેર બધ શકે ઠીક છે ચલો આમ તો જો કે બધાય હોશિયાર જ છે મને એવું લાગે છે કે બધાને સમજાઈ ગયું હશે ઓલમોસ્ટ 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 બધાને સમજાઈ ગયું હશે એવી આપણે એક્સપેક્ટેશન સાથે હવે આપણે વધીએ આપણે નેક્સ્ટ એટ સમ પોઈન્ટ અને કેટલાક એવા પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ કે ત્યારે મુશ્કેલી પડે ટુ ગેટ અ ફૂટ હોલ્ડ એટલે કે પગને પકડી રાખવા માટે જ્યારે મુશ્કેલીઓ પડે

તેમના પર સરળતાથી ચડી જાય અને રસ્તાને પાર કરે એ રીતે આ જે આગળ જઈ રહેલી કીડીઓ છે એ પોતાની જાતને ગોઠવે છે સમજાય તો આજે ચાલી રહેલી કીડીઓ છે એ ચાલી રહેલી કીડીઓ ખાલી ચાલી નથી રહી પરંતુ જે બોજો લઈને જઈ રહી છે એમના માટે રસ્તો પણ બનાવી રહી છે રસ્તામાં આવતા જે પણ અવરોધ છે અવરોધને દૂર કરે છે અને સાથે સાથે જ્યાં રસ્તો ન બનતો હોય તો પોતે રસ્તો બની જાય છે કે જેથી કરીને ઇન્સેકસ લઈ જાય કે રસ્તાને પાર કરી શકે ધેન નિયર ધ ટોપ ઓફ ધ પીટ હા એવર દેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વેવ વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ જેટલી સંપૂર્ણ રીતે સ્મૂથ છે સ્મૂથ છે કે જ્યાં પગ રાખો ને તો આપણે લપસી જઈએ સ્ટીપ છે સીધા ધોળા છે

ઓનલી વન રીચેડ ધ ટોપ ઓફ ધ મેની એન્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓ વિચ કે જે ટ્રાઈડ મતલબ કે પ્રયત્ન કરી રહી છે ટુ ક્લાઇમ દિસ પાર્ટ એટલે કે આ ભાગને ચડવાનો કેટલી કીડીઓ છે કે જે કીડીઓ આ પાર્ટને ચડવાનો પ્રયત્ન કરી રહી છે ઓનલી વન રીચેડ ધ ટોપ માત્ર એક કીડી જે છે એ ટોપ પર પહોંચે છે ઊંચાઈ પર પહોંચે છે ઓકે ત્યારબાદ Next paragraph, this one was immediately met by a number of ants from the ant hill. ઘણી કીડીઓ ટ્રાય કરે છે એ કીડીઓમાંથી માત્ર એક કીડી જે છે ટોપ પર પહોંચી જાય છે બાકીની જે છે ત્યાં ત્યાં રહે છે કોઈ પ્રયત્ન કરતી હશે કે નહીં કરતી હોય કોઈને ખબર એ તો આપણે કીધું નથી ચાલો જોઈએ આપણે તો આ જે એક કીડી છે કે જે બહાર આવી ગઈ છે એ તરત જ મેટ એટલે કે મળે છે બાય અ નંબર ઓફ એન્ડ્સ એટલે કે ઘણી બધી બીજી કીડીઓને મળે છે ફ્રોમ ધ એન્ટ હિલ એટલે કે એમનો જે દર છે ને એ દરમાં એ બીજી કીડીઓને મળે છે ટુ વુમ કે જેને કન્વે જણાવે છે

મતલબ કે જે ઊંચાઈ પર જે ટોપ છે ઊંચાઈ પર જે છે એ કીડીવો બિગીન એટલે કે શરૂ કરી દીધું ક્લાઇમ્બિંગ ડાઉન એટલે કે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું ઇનટુ ધ પીટ એટલે કે ખાડામાં

ધ ટેલ એટલે કે પૂછડી પકડી રાખતી એન્ડ ઓફ અનધર એન્ટ બીજી કીડી જે છે એ બીજી આગળની જે બીજી કીડી અહીંયા તમને કીધું છે ઇન ફ્રન્ટ આગળની જે બીજી કીડી છે એ બીજી કીડીની જે પૂછડી છે એ પૂંછડીને પકડીને એક પછી એક કીડીઓએ શું કર્યું ઉતરવાનું શરૂ કર્યું ઊંધી સાઈડ ઉતરવાનું શરૂ કર્યું કે જેથી કરીને એ આગળથી પછી ઉપર જઈ શકે નહીં તો હતું ને એવું તેવું થઈ જાય એવી રીતે એમણે ઉતરવાનું શરૂ કર્યું એન્ડ ધીસ વે એન એન્ટ ચેન વોઝ અ સૂન ફોર્મ અને આ રીતે ઇન ધીસ વે એટલે કે આ રીતે એન એન્ટ ચેન એટલે કે કેડીની એક સાકળ વોઝ અ સૂન ફોર્મ એટલે કે બહુવ જલ્દી ઘડાઈ ગઈ સ્વરૂપ ફોર્મ મતલબ શું થાય સ્વરૂપમાં આવી જાવ સ્વરૂપ બની જાવ તો અહીંયા ફોર્મ મતલબ કે ઘડાઈ જવું અને આ રીતે કેડીની જે ચેન છે એ ચેન ઘડાઈ ગઈ

ઉતરી રહી હતી વેન ઇટ રીચેડ ધ એન્ડ્સ અને જ્યારે ઇટ રીચેડ એટલે કે પહોંચી ધ એન્ડ્સ એટલે કે કેડીઓ તરફ વેઇટિંગ રાહ જોઈ રહેલી વિથ ધેર લોર્ડ્સ કે જે તેમના બોજા સાથે રાહ જોઈ રહી હતી જ્યારે ત્યાં ત્યાં કેડીઓ પહોંચે છે દે ઇઝીલી ક્લાઇમ્બ તે સરળતાથી ક્લાઇમ્બ મતલબ કે ચડી જાય છે અપ એટલે કે ઉપર ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ અને તે ઊંચાઈ પર પહોંચી જાય છે

કેટલાક એવા વર્તન છે કેટલાક એવા વર્ણન છે એમના કે જેમાં આપણને એવું જોવા મળે છે કે કીડીઓએ કંઈક નવી બાબતોને શું કરી છે સ્વીકારી છે આડપનેસ મતલબ શું થાય સ્વીકારવું થાય તેવું આપણને લાગે હસબેન્ડ નોટિસ એડ એન્ડ સ્ટડીડ બાય મેની નોટિસ એટલે કે ધ્યાન માં લેવાયું છે એન્ડ સ્ટડીડ અને અભ્યાસ કરાયો છે બાય મેની એટલે કે ઘણા બધા લોકો દ્વારા ઘણા બધા દ્વારા એમના પર અભ્યાસ કરાયો છે અને ધ્યાન દોરવામાં આવ્યું છે નાવ સાયન્સ હસ ડિસ્કવર સમથિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ વિથ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર્સ ઇન વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ નાવ સાયન્સ એટલે કે હવે વિજ્ઞાન હસ ડિસ્કવર ડિસ્કવર એટલે શું થાય? શોધખોળો કરી છે ભાઈ વૈજ્ઞાનિકો છે ને એટલે બહુ સારું છે ન તો દાવી શોધખોળો કર્યા જ કરે છે કર્યા જ કરે છે વાત જવા દો

એમની સમજ શક્તિ અથવા તો એમની જે બુદ્ધિમતી છે ઓફ ધીસ ટાઇની ક્રિએચર એટલે કે આ જે નાનું જીવ છે એ નાના જીવનું જે બુદ્ધિમતી છે ઇઝ અ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ કે જે ક્લોઝ મતલબ કે નજીક છે ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે માનવીય સમજથી ખૂબ જ નજીક છે માનવીઓ સાથે આઈ થિંક ઘણા બધા જીવોને કમ્પેર કરવામાં આવે છે તમે વિચારો તમે 9મા ધોરણમાં હતા ડોલ્ફિન હતું તો એ ડોલ્ફિન ને આપણી સાથે કમ્પેર કરી હતી અને એમાં એક તો જોક પણ નાખી દીધો હતો યાર ઈજ્જત ની તો ધજિયા કરી નાખી હતી જોક્સ મૂકીને એમાં પહેલો જોક્સ શું હતો એ જોક્સ એવો હતો કે ભાઈ વૈજ્ઞાનિકો એવું સાબિત કર્યું છે અથવા તો કહેવાય છે એવું કે ડોલ્ફિન અને માનવ બંનેની સમજ શક્તિ જે છે એ બહુ જ ઊંચી હોય છે ખૂબ જ સમજદાર હોય છે હાલાકી એ કોઈ સાબિત નથી કરી શક્યું કે એની સમજ શક્તિ કેટલી છે

છોકરો કે આ મારા મમ્મીની સિગ્નેચર છે માસ્ટર કે આ તારા મમ્મીની સિગ્નેચર છે આવી અજીબ સિગ્નેચર છે છોકરો કે હા મારા મમ્મી પહેલેથી આવી સિગ્નેચર કરે છે એટલે માસ્ટરને થયું લાવું હું એમના મમ્મીનું નામ પૂછું એટલે માસ્ટરજી એમના છોકરા એમનો જે વિદ્યાર્થી હતો વિદ્યાર્થી એને પૂછે છે કે ભાઈ તારા મમ્મીનું નામ શું છે એટલે છોકરો બિંદાસ જવાબ આપે છે ભાઈ મારા મમ્મીનું નામ જલેબીબાઈ છે બસ એટલે જ એટલે જ આપણો દેશ જે છે મહાન છે નો કરવાની હોય કારીગરી ગમે ત્યાંથી ગોતી ગોતીને લાવે છે શોધી શોધીને લાવે છે પકડી પકડીને લાવે છે બરાબર છે કોણ કહે કે ગુજરાતીઓની બસ આ પૂરું થઈ ગયું નહીં આટલું તો બોબો થઈ ગયું થઈ ગયું ને હે ને જલેબી જેવી તૈય પછી તા સ્ટાન્ડર્ડ ટ્વેલ્સ સાયન્સ લાવો આ યર માટે આ યર માટે તો સાયન્સ પોસિબલ નથી આ કારણ કે આપણી પાસે સ્ટુડિયો અત્યારે માત્ર આમ જોવા જઈએ તો ત્રણ છે અને મેઇન સ્ટુડિયો જોવા જઈએ તો ત્રણ છે સોરી છે છે હવે એ બે સ્ટુડિયોમાં ફિક્સ થઈ ગયું સાંજના સાડા નવ ને દસ વાગ્યા સુધીના સ્ટુડિયો જે છે એ પેક છે સાયન્સનું લેક્ચર લેવા માટે સ્ટુડિયોમાં જગ્યા જ નથી એટલે એક સ્ટુડિયોમાં હાથ બંધાયેલા હોવાને કારણે આપણે સાયન્સ શરૂ નથી કરી શક્યા એવું નથી કે આપણને ટીમ પણ નથી મળી ટીમ પણ આપણી તૈયાર થઈ જાય સ્ટુડિયો એકવાર ઊભો થઈ જાય પછી ટીમ પણ પહેલા સ્ટુડિયો માટેનો ખર્ચો તો અમને કાઢવા દો પછી સ્ટુડિયો કરીશું અત્યારે એસીનો ખર્ચો માનમાં નીકળે છે એ અમને કે કામ ન હોય તો એસી બંધ કરી દેજો એટલે પહેલા બધું વ્યવસ્થિત થવા દો જગ્યા વ્યવસ્થિત આવવા દો પછી આપણે ત્રીજો સ્ટુડિયો શરૂ કરીશું એ પણ વિદ્યાર્થીઓ માટે ઓકે લાઈવ ક્લાસ ડેલી હોય છે લાઈવ ક્લાસ ડેલી નથી હોતા આપણે વીકમાં એકવાર આવે

ત્રણ જગ્યાએ ફ્રી ક્લાસ બે જગ્યાએ ફ્રી ક્લાસ ચાલે છે ત્રણ જગ્યાએ નહીં બે જગ્યાએ ફ્રી ક્લાસ ચાલે છે એક તો યુટ્યુબમાં અને બીજું વિદ્યાકુલ એપ્લિકેશનમાં વિદ્યાકુલ એપ્લિકેશનમાં પણ ફ્રી ક્લાસ લેવામાં આવે છે એમાં ઓલમોસ્ટ ઓવરવ્યુ તમને આપવામાં આવે છે ગ્રામરને લગતા ગ્રામરના કોઈ ટોપિકને લગતા ઓવરવ્યુ તમને આપવામાં આવે છે અને ટેક્સ્ટબુકને લગતા ઓવરવ્યુ સાથે સાથે રાઇટિંગ સેક્શનને પણ લગતા ઓવરવ્યુ તમને આપવામાં આવે છે ઓકે ત્રણ 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 આઈડી છે ત્રણ તમને ખબર છે મારી ત્રણ આઈડી તો જીમેલની આઈડી છે ઇન્સ્ટાની આઈડી તો હજી ક્રિએટ નથી કરી ત્યાં તો તમે હજી જે બારમા ધોરણમાં ભણે છે આઈ થિંક બારમા ધોરણમાં ભણો છો કે એ એ નથી ખ્યાલ ને તમે ત્રણ આઈડી બનાવી નાખી ચાલો આગળ જઈએ હવે આપણે સ્ટાન્ડર્ડ નાઇન પણ ફ્રી બેચ ત્યાં ચાલે છે અને યુટ્યુબમાં પણ આપણે રેકોર્ડેડ લેક્ચર મૂકીએ છીએ હાલાકી એ લેક્ચર થોડાક અધૂરા હોય છે પણ તમે એમના દ્વારા પણ થોડી ઘણી પ્રેક્ટિસ કરી શકો છો એ રેકોર્ડ દ્વારા ઓકે ચાલો આગળ જઈએ નોટ ઓલ કન્સીડ ટુ બટ યુ લુક એટ સમ ઓફ ધીસ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન નોટ ઓલ સાયન્ટિસ્ટ બધા વૈજ્ઞાનિકો જે છે એ કન્સીડ એટલે કે માનતા નથી કન્સીડ મતલબ શું થાય માનવું થાય ટુ એટલે કે આ જે પણ અહીંયા તમને વર્ણન કરવામાં આવ્યું છે બધા વૈજ્ઞાનિકો જે છે એ આ વ્યૂ ને માનતા નથી કન્સિડર નથી કરતા કે ભાઈ આ સાચું ન કહેવાય ભાઈ બટ યુ મે લુક પરંતુ તમે જોયું હશે ઓફ એટ અ ધીસ ફેક્ટ એટલે કે આમાં કેટલીક બાબતોમાં આપણે જોયું હશે એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન અને પછી તમે તમારો પોતાનો મત ક્રિએટ કરો કે તમારે કોઈનું પણ સાંભળવાની જરૂર નથી તમે તમારો પોતાનો જે પણ મત છે એ તમારો પોતાનો મત બનાવવો બરાબર બધા વૈજ્ઞાનિકો માનતા નથી કે ભાઈ હા આવું કંઈક બન્યું હશે આવી કંઈક સ્ટોરી થઈ જશે કારણ કે એ લોકોએ એમની રીતે અલગ અલગ સ્ટડીઓ કરી હોય એ પ્રમાણે એ લોકોએ અભ્યાસ કર્યો હોય એટલે માનવાના થોડા છે માને ઈ નો માને ને એમ ચાલ તો અહીંયા સુધી આપણે આ સેશન ને રાખે બ્લોગર કી દુનિયા કબ હે સ્ટાન્ડર્ડ 9 એસટીડી 9 જો હે વો કબ હે વો હે ફ્રી બેચ મે જબ વિદ્યાકુલ હોતા હે તબ વો કબ હોતા હે કબ હોતા હે મુજે ભી નહીં પતા ફ્રાઈડે 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 ફ્રી બેચ નો હોય છે સાંજે નહીં બપોરે ચાર વાગ્યા હોય છે એમનો લેક્ચર એકવાર તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારા ધોરણને લગતો ક્લાસ સિલેક્ટ કરી રાખજો એટલે તમને એમાં બધી નોટિફિકેશન મળી જશે કયા સમયે કોનો લાઈવ લેક્ચર છે મારો સાહેબ મિલન સર અહીંયા ભાવેશ સર તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે ઓકે અને ચેનલને તો તમે સારી રીતે વિખીત નાખી હશે એ તો મારે કેવું નહીં પડે એયા કોટ ગેમ ની એપ્લિકેશન ડાઉનલોડ કરે ને ડાઉનલોડ કરવાની હોય તો એ આપણને નહીં પૂછે મેમા ગેમ ની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીએ પરંતુ એજ્યુકેશન ની લખતી એપ્લિકેશન હશે તો એ ડાઉનલોડ કરી નાખશે પણ પછી અંદર નું જે હોય એ તો આપણે જ શીખવાનું મેમ હવે શું કરવાનું માથું માર ચાલ ગુજરાતી બોલવા મડિયા દીદી હે ક્યાં હું તો ઇંગ્લિશ માં સોરી હિન્દી માં તો બોલું છું